કમિંગ ટુ ધ પોઈન્ટ, ઓકે આ ફાઈન છે, એટલે ઈલાજ નથી એ વાત સત્ય છે જે આપણે ક્યારે ના સાંભળી રહ્યા છીએ, એટલે એનો પોઈન્ટ અત્યારે નથી. ઈલાજ નથી પણ એ સિવાય હાઉ ટુ મેક લાઈફ બેટર, નોર્મલી બે ચીજો, જ્યારે ઈલાજ ન હોય ત્યારે લાઈફ કેવી રીતે ઇઝી બનાવાય, બેટર બનાવાય, કે જે તમારા દિવસો છે વ્યવસ્થિત જાય, એટલીસ્ટ યુ ડોન્ટ ફીલ ડિસેબલ્ડ, એટલે ઘણી યોજનાઓ છે. એટલે આઈ વુડ રિક્વેસ્ટ કે હવે અત્યારે તમે સાંભળ્યા પછી યુ કેન ટેક દેટ, ને તમારા જેવા લોકો માટે જ છે એક્ઝામ્પલ, કારણ કે હવે તમે આ આ જે તમે જેટલું બતાવ્યું, યુ કમ ઇન ધ ડિસેબિલિટીમાં આવી જાઓ, એટલે કે તમે ડિસેબલ છો, અને એટલે જાણે કે એક પ્રધાનમંત્રી સ્વાવલંબન યોજના છે, એના કરતાં વધારે તમને બે ત્રણ એવી યોજના આપું. એક તો આયુષ્યમાન ભારત બહુ જ પોપ્યુલર છે અત્યારે, આઈનો 6-8 મહિનાથી જ થઈ છે ચાલુ, અને એમાં તમને 5 લાખ રૂપિયા પર યર મળી શકે છે પર ફેમિલી, એટલે તમે આરામથી યુઝ કરી શકો છો. હવે તમે કહેશો કે ભાઈ મારો તો કોઈ ઇલાજ નથી, પણ ઇલાજ પોઈન્ટ ઓફ વ્યૂથી અલગ પોઈન્ટ બી છે, કારણ ઇલાજ નથી નો, ધેર આર ફિઝિયોથેરાપીસ જે આના ઇલાજમાં આવી શકે છે, જે તમારે એટલીસ્ટ હાથ પગને નાના મોટા મુવમેન્ટની ટ્રાય કરી શકે છે. મે બી સી એક વચ્ચે કેસ સાંભળ્યો કે 25 વર્ષ પછી એક બેન કોમામાંથી ઉઠી ગયા, એટલે યુનો થિંગ્સ કેન હેપન, તમારે એ હિંમત નથી હારવાની, થિંગ્સ કેન હેપન, ને ધેર આર સ્કીમ્સ ટુ હેલ્પ યુ. આયુષ્યમાન ભારતની મેં તમને એક વાત કરી, તમે એટવન્સ, કારણ કે તો બધું ઓનલાઈન બી છે, કોઈ બી ઓનલાઈન એપ્લાય કરી શકશે, યુ વિલ ફોલ ઇન ધેટ કેટેગરી, ને તમને ઇઝીલી, આઈ રિપીટ માય વર્ડ, ઇઝીલી 5 લાખ રૂપિયા પર યર મળવાના ચાલુ થઈ જશે. એક વાત કરી રહી છું. ઓકે, બીજી એક સ્કીમની વાત કરું છું જે ઘણા ઓછા લોકોને ખબર છે, કારણ કે અત્યારે જ લોકસભામાં એનો જવાબ માંગ્યો હતો, અને એમાં ગુજરાત એટલે ઇન્ડિયાના ઘણા, ગુજરાતમાં તો પ્રેક્ટિકલી કોઈને ખબર નથી, ને અધર સ્ટેટ્સમાં બી ઘણા ઓછા લોકોને ખબર છે. એનું નામ છે રાષ્ટ્રીય આરોગ્ય નિધિ. રાષ્ટ્રીય આરોગ્ય નિધિમાં તમને 1.5 લાખ રૂપિયો વન ટાઈમ ગ્રાન્ટ મળે છે, પણ તમે એ બી અવેલ કરી શકો છો, તમારા આટલો જેટલો મેં કેસ સાંભળ્યો છે, અને તમારે એ બી આ પછી અત્યારે લકીલે એવરીથિંગ હેઝ બીકમ ઓનલાઈન, એટલે ઇટ ઇઝ વેરી ઇઝી કે તમારે કંઈ ઠેર ઠેર જવાની જરૂર નથી, ઓનલાઈન તમે જોઈને કરી શકો છો. એક હજી એક સ્કીમ છે પ્રાઇમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડ. હવે તમને થશે કે આ રિલીફ ફંડમાં તમને ક્યાંથી મદદ મળવાની, કારણ કે એ તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ નેમ આવે, પણ ના, પ્રાઇમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડમાં બી તમે લખશો કે તમને, કારણ કે એ લોકો મેડિકલ આવી ટાઈપના જે તમારા ટાઈપના ઓડ કેસીસ છે, 1 in lakh કેસીસ છે, તો તમને એમાં મદદ મળી શકે છે. હજી એક આગળ એક વાત કરવા માંગુ, ઓબ્વિયસલી આ તમે તો ભણેલા ગણેલા લાગો છો, ભલે તમે ઇન્ટરનેટ ના યુઝ કરી શકો, પણ કોઈ તમારી બાજુમાં બેસીને યુઝ કરી શકે, તો યુ નો તમારા જેવા કેસીસોને એ લોકો ટેસ્ટ કેસ, ફોરેનમાં એ લોકો આવા ટેસ્ટ, એ લોકો સબ્જેક્ટ્સ આવા શોધતા હોય કે જેને આવી તકલીફ હોય, એને ટેસ્ટ કેસ લઈ અને તમને ફ્રીમાં એ લોકો શું કહેવાય, ક્યોર કરવાની ટ્રાય કરે, તાકી એ લોકો, તમે અગર આજે ક્યોર થઈ જાઓ છો, આ તમારો જે ઇશ્યુ છે, તમે તમારી જે પ્રોબ્લેમ છે 28-29 વર્ષ જૂનો છે, એટલે હજી ચેલેન્જિંગ થઈ ગયો છે તમારો પ્રોબ્લેમ, તો તમારો જે પ્રોબ્લેમ છે એ લોકોનો તું વધારેમાં ઇન્ટરેસ્ટ પડે, કે એ લોકો જાણવા માંગે કે શું છે ને કઈ રીતે ડિઝીઝ તમારી ક્યોર થાય. અગર તમારી ડિઝીઝ ક્યોર થઈ શકે, અગર તમે એમના સબ્જેક્ટ બની શકો, તો તમે દુનિયાના બીજા ભાઈઓ યા બહેનોને જેને આ થશે, તમે એમાં બહુ જ મોટું યોગદાન કરી શકશો. એટલે તમે આ બધા એંગલથી વિચારો રવિભાઈ, ખાલી પેલી ઈચ્છા મૃત્યુ ને એનાથી ધીસ ઇઝ નોટ અ સોલ્યુશન. અગર તમે તમારામાં વિલ પાવર છે જે તમે રાખ્યો છે ને, મેં જોયું છે તમારા વાત પરથી લાગે છે કે યુ હેવ સ્ટીલ દેટ વિલ એન્ડ લાઈફ ટુ લીવ, બટ હા આઈ નો બીકોઝ ઓફ ઇમોશનલ રીઝન્સ, બીકોઝ ઓફ ફેમિલી રીઝન્સ, કોઈ બી ભાંગી પડે હું બી ના નથી પાડતી, પણ અગર તમે હિંમત દાખવશો અને તમે આ બધા રસ્તા પર આગળ ચાલવાની કોશિશ કરશો, તો 100% છે તમારા એમાં, તમારા ફેમિલીમાં હજી એ લોકોને પ્રોત્સાહન આવશે. સૌથી પહેલા તો મારે નેબરર્સ ને બી કોંગ્રેચ્યુલેશન કેવું જોઈતું તું જે રહી ગયું છે, આઈ શુડ કોંગ્રેચ્યુલેટ યુ, કારણ કે સાહેબ તમે રવિભાઈ તમે બહુ લકી છો કે આટલા સારા લોકો તમને મળ્યા છે, આટલી સારી વાતો મેં સાંભળી કે કેબલના પૈસા નથી લેતા, આ નથી લેતા, તે નથી લેતા, એ બધું તમારી જોડે ભગવાને બહુ જ તમને ફેર ટ્રીટ કર્યા છે, તમને સારું કરી આપ્યું છે. હવે તમે આવી લો ફેસિલિટીઝ, બીજી એક બે સ્કીમ હું પછી કહીશ, આવી ફેસિલિટીઝ લો સાહેબ, એટલીસ્ટ ઇટ વિલ મેક યોર લાઈફ ઇઝી એન્ડ ઇટ વિલ હેલ્પ યુ ટુ લુક ફોરવર્ડ ઇન યોર લાઈફ. જી રવિકાંતભાઈનો આપણે જે મંતવ્ય જાણી લઈએ, રવિકાંતભાઈ શું કહેશો? રુઝાનભાઈને ઘણી એવી પોઝિટિવ